રાજકોટમાં સ્વાઇનફ્લુનો કહેર યથાવત છે. સ્વાઇનફ્લુને કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જસદણના 50 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સ્વાઇનફ્લુને કારણે અત્યાર સુધીમાં કુલ 33 દર્દીઓ રાજકોટમાં મોતને ભેટી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સ્વાઇનફ્લુનો કહેર યથાવત છે. પૂરી જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, પૂરી જાણકારી ત્યાંથી. જાન્યુઆરી માસની શરૂઆતથી સ્વાઇનફ્લુનો હાહાકાર જોવા મળ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જે જસદણ તાલુકાના સારતલી ગામના 50 વર્ષીય પુરુષનું સ્વાઇનફ્લુને કારણે મોત નિપજ્યું છે અને તેની સાથે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સ્વાઇનફ્લુને કારણે કુલ 34થી વધુ મોત નિપજ્યા છે. જે રીતે રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને જે ખાનગી હોસ્પિટલો છે ત્યાં પણ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે બાળકોમાં આ રોગ ન વકરે તે માટે જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને જે શરદી ઉધરસ તાવ જેવી બીમારી હોય તેમાં બાળકોને સ્કૂલે ન આવવા માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. જોકે તંત્ર દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી જોઈએ તે પ્રકારની કવાયત હાથ ધરવામાં આવતી નથી. લોક જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ તે કરવામાં આવી રહ્યા નથી, જેના કારણે જે ગ્રામ્ય વિસ્તારોમાં અને પછાત વિસ્તારોમાં સ્વાઇનફ્લુનો કહેર હજુ પણ જોવા મળી રહ્યું છે અને દિવસે ને દિવસે આ કેસોની સંખ્યા વધી રહી છે. આભાર મોહિત તમામ જણાવ્યું.